विद्यार्थी मित्रों, आनुवंशिकता અને ભિન્નતાના સિદ્ધાંતોમાં ગઈ વખતે આપણે વંશાવળી પૃથક્કરણની વાત કરી ગયા હતા. હવે આપણે વાત કરવાની છે જનીનિક અનિયમિતતાની અને એના પ્રકારોની. જનીનિક અનિયમિતતા અને તેના પ્રકારો. જનીનિક અનિયમિતતા, જ્યારે જનીનમાં ખામી સર્જાય ત્યારે આપણે શું કરીશું? જનીનિક અનિયમિતતા. તેમાં બે પ્રકારની અનિયમિતતા આપણને જોવા મળશે. કઈ બે પ્રકારની અનિયમિતતા? તો પહેલું કહે છે મેન્ડેલિયન અનિયમિતતા. મેન્ડેલિયન અનિયમિતતા, પહેલી અનિયમિતતા આવશે મેન્ડેલિયન અનિયમિતતા, અને બીજી આવશે રંગસૂત્રીય અનિયમિતતા. રંગસૂત્રીય અનિયમિતતા. હવે આ જે મેન્ડેલિયન અનિયમિતતા છે, એમાં કોઈ એક જનીનમાં વિકૃતિ આવે, કોઈ એક જનીનમાં વિકૃતિ સર્જાતા જે ખામી સર્જાય એને આપણે શું કહીએ છીએ? મેન્ડેલિયન અનિયમિતતા. બરાબર, જનીનમાં વિકૃતિ સર્જાતા થતી ખામી અથવા અનિયમિતતા કોઈ એક જનીન, એટલે એનો મતલબ એક જનીનિક પ્રકારની, જેમાં જનીનમાં જ ફેરફાર થઈ જશે. રંગસૂત્રમાં જોઈએ તો આખે આખું રંગસૂત્રની સંખ્યામાં અથવા તો એની જે એક અથવા તો એકથી વધારે રંગસૂત્રની હાજરી અથવા ગેરહાજરીથી થતી અનિયમિતતા, એક અથવા વધુ રંગસૂત્રની હાજરી અથવા ગેરહાજરીથી સર્જાતી અનિયમિતતા અથવા ખામી. જો આપણે શું કહીએ છીએ, મનુષ્યમાં કેટલા જો રંગસૂત્ર હોય? તો 23 જો, એટલે કે 46 રંગસૂત્ર હોય. બરાબર, 23 જો એટલે કુલ કેટલા? 46 રંગસૂત્ર મનુષ્યમાં આવેલા હોય. મનુષ્ય 23 જોડ રંગસૂત્રની હોય. હવે આમાં એવું કહે છે કે કાં તો એક અથવા વધારે રંગસૂત્ર ગેરહાજર હોય, એનો મતલબ 23 જોડના બદલે ધારો કે 22 જોડ હોય. પાંચમા નંબરની જોડ છે જ, તો 44 રંગસૂત્ર થઈ ગયા. બરાબર, અથવા તો ગેરહાજરીના બદલે એક અથવા એકથી વધારે રંગસૂત્ર વધી છે, તો કોઈ એક, ધારો કે 23મી જોડમાં સ્ત્રીમાં 2X હોવાના બદલે અથવા પુરુષમાં 23મી જોડમાં XY હોવાના બદલે XXY થઈ ગયું, આઉટ થઈ ગયું, તેનો મતલબ એની અંદર શું થયું? એક રંગસૂત્ર વધી ગયું. તો આવી ખામી છે એને કેવી કહેવાય? રંગસૂત્રીય અનિયમિતતા કહેવાય, જે આપણે ડિટેલમાં પછી ભણવાની છે. મેન્ડેલિયન અનિયમિતતા અત્યારે આપણે ભણવાના છે. કોઈ એક જનીનમાં વિકૃતિ આવે તો હવે જનીન પ્રભાવી પણ હોઈ શકે અથવા પ્રજનન પણ હોઈ શકે. તેનો મતલબ પ્રભાવી જનીન અથવા પ્રજનન જનીન, કોઈ પણ પ્રકારના જનીન હોય એમાં ખામી સર્જાઈ શકે છે. તો જનીન એટલે એને લખીએ આપણે કે તે પ્રભાવી અથવા પ્રજનન હોઈ શકે. બરાબર, બીજું તે લિંગ સંકલિત પણ હોઈ શકે. બરાબર, લિંગ સંકલિત પણ હોઈ શકે. આ જે પણ ખામી છે એ લિંગ સંકલિત પણ હોઈ શકે, એટલે કે લિંગીમાં લિંગી જનીન જે હોય એમાં ભૂલ થવાથી અથવા એમાં ખામી સર્જાવાથી પણ મેન્ડેલિયન અનિયમિતતા આવી શકે છે. એટલે તે લિંગ સંકલિત પણ
હોય શકે, બરાબર, તે લિંગ સંકલિત પણ હોય શકે. જો આની ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણમાં લઈશું રંગ અંધતા. ઉદાહરણ કરવું આવે રંગ અંધતા, સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, હિમોફિલિયા, એ બધાના ઉદાહરણ આવશે. રંગસૂત્રીય નિર્મિતાનું ઉદાહરણ લેવું હોય તો ડાઉન સિન્ડ્રોમ. આનું ઉદાહરણમાં ડાઉન સિન્ડ્રોમ, જે પણ ખામી હોય એને સિન્ડ્રોમ કહેવાય. તો ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, આવા નાના પેલા છે. ક્રાય દુ છે એવી ખામી, તો એ રંગસૂત્રીય અનિયમિતતા કહેવાય. હવે આમાં આપણે પહેલું ઉદાહરણ રંગ અંધતાનું લઈએ. મેન્ડેલિયનમાં પહેલું ઉદાહરણ રંગ અંધતા દ્વારા આપણે સમજીએ. તો રંગ અંધતા કોને કહેવાય, પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ રંગ અંધતા એટલે શું? રંગ પાકી ના શકે એને રંગ અંધતા કહેવાય. તો રંગ અંધતામાં એવું કહે છે કે જે મિત્રપટલ છે એ મિત્રપટલ પરના જે સંકર કોષો હોય, એટલે ઇન શોર્ટ મિત્રપટલ, એ લાલ અને લીલો રંગ જે છે એને પારખી શકતા નથી. રંગ અંધતા, કયો રંગ પારખી શકતા નથી? લાલ અને લીલો રંગ મિત્રપટલ પારખી શકતું નથી. અને એના કારણે જે ખામી સર્જાય છે એને સેના તરીકે ઓળખાય? રંગ અંધતા. મિત્રપટલ લાલ લીલો રંગ પારખી શકતા નથી, માટે જે ખામી સર્જાય એને રંગ અંધતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે છે એ લિંગ સંકલિત પ્રછન્ન જનીની ખામી છે. લિંગ સંકલિત પણ કેવા જનીન? પ્રછન્ન જનીનની ખામીનું ઉદાહરણ છે, બરાબર. લિંગ સંકલિત પ્રછન્ન જનીનની ખામી છે, એનો મતલબ આના માટેના જવાબદાર જનીન એ લિંગી રંગસૂત્ર ઉપર આવેલા છે, દૈહિક રંગસૂત્ર ઉપર નહીં. જો આપણે 23 જોડ છે એમાંથી 22 જોડને દૈહિક કહેવાય અને 23મી જોડને શું કહેવાય? લિંગી કહેવાય. તો જે પણ લિંગ સંકલિત હશે ને એ બધાના માટેના જનીન, ખામીયુક્ત જનીન ક્યાં આવેલા હશે? તો 23મી જોડ પર હશે. અને એમાં પણ કેવું જનીન છે? પ્રછન્ન જનીન છે. કેવું? પ્રછન્ન. તો આ રંગનું, આ રોગ માટેનું જનીન એક્સ રંગસૂત્ર ઉપર હોય છે. તેના ઉપર હોય? એક્સ રંગસૂત્ર ઉપર હોય. આ જે રોગ છે એના માટેનું જનીન એ કોના ઉપર આવેલું છે? એક્સ રંગસૂત્ર ઉપર હોય છે, બરાબર. એક્સ રંગસૂત્ર ઉપર આવેલા જનીનના કારણે વિકૃતિ સર્જાતી હોય છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે કેપિટલ સી આ સામાન્ય સ્ત્રી છે જેને કોઈ રોગ નથી, જેનું લગ્ન રંગ અંધ પુરુષ સાથે થયું. હવે અહીંયા બહુ બરાબર ધ્યાનથી સમજો
એનો મતલબ પહેલા આપણે શું કરું કે આના માટેનું જમીન કોના ઉપર છે, એક રંગસૂત્ર ઉપર છે, તો આ એક રંગસૂત્ર ઉપર અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, કોઈ પણ એકમાં હોઈ શકે. કેવું છે? પ્રચ્છન્ન છે એટલે સ્મોલ સી મૂકેલો છે, તો એનો મતલબ સ્મોલ સી એ રંગ અંધતા માટે જવાબદાર છે. લિંગ સંકલિત છે માટે 23મી જોડમાં છે, કાં તો સ્ત્રી કાં તો પુરુષમાં. હવે જ્યારે અહીંયા આપણે હવે એમને ધારો કે તમને જો આમ ના થાય ને આ રીતના, આવું આવું ના કારણ તમારે ગડબડ થઈ જતી હોય તો શું કરી શકો તમે? આને ને સ્ક્વેરમાં મૂકી દેવાનું. પહેલા આની ઉપર મૂકી દો, બંને કેપિટલ સી મૂકી દીધા. ચલો આનું હું ત્યાં ઉપર લખું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અને જો એવું ના કરવું હોય તો કઈ રીતના મૂકો? આ પિતૃ હતા, હવે F1 સંતતિ બતાવું છું તમને. ત્યાં જુઓ, સામાન્ય સ્ત્રીમાંથી આપણને બે પ્રકાર મળશે, X કેપિટલ સી. જ્યારે રંગવર્ણ પુરુષના આપણને બે જન્યુ મળશે, Xની ઉપર સ્મોલ સી અને Y મળશે. હવે F1 સંતતિમાં આની જોડે પહેલા પેલું લેવાનું છે, એટલે આવું બરાબર આની જોડે આ એ પતી ગયું. હવે આને આ બંને જોડે ગુણી મૂકો. ચાર સંતતિ મળી, ચારમાંથી ચલો આ પુરુષ છે, આ પુરુષ છે, સ્મોલ સી નથી, ધેટ મીન્સ આ બંને કેવા થયા? તો સામાન્ય પુરુષ થયા. ઓકે બરાબર. સારું, જો એક પણ સ્મોલ સી છે પણ આ કેવું છે? તો કે પ્રચ્છન્ન છે. અને જો પ્રચ્છન્ન હોય તો એનો મતલબ એવો થયો કે પોતાની અસર વધારે અભિવ્યક્ત નથી કરતા. એનો મતલબ અહીંયા આ બંનેમાં કેવા ગણીશું આપણે? વાહક સ્ત્રી ગણીશું. કેવી સ્ત્રી ગણીશું? વાહક સ્ત્રી. જો બંને સ્મોલ સી આયા હોત તો જ રંગ અંધ સ્ત્રી થાય, પણ બંને સ્મોલ સી નથી માટે એને આપણે કેવી ગણીએ છીએ? વાહક સ્ત્રી ગણીએ છીએ બરાબર. હવે આ જ વસ્તુને આપણે પેલું ગોળ અને એવી સંજ્ઞા દ્વારા દર્શાવવું છે. તો સામાન્ય સ્ત્રી, ગોળનું લગ્ન, રંગ અંધ પુરુષ, ખામીયુક્ત પુરુષ સાથે કરવું, સંતતિ પ્રાપ્ત થઈ. કેટલી સંતતિ પ્રાપ્ત થઈ? તો ચાર સંતતિ પ્રાપ્ત થઈ, જેમાં પહેલું જો વાહક સ્ત્રી જ દેખાય છે. ચલો આને હું ત્યાં જ લખું એટલે તમને ખ્યાલ આવે. મારી પાસે કેમેરો ફેરો હોય. પહેલું સામાન્ય સ્ત્રી નું લગ્ન કોની સાથે કર્યું? રંગ અંધ પુરુષ સાથે. જો આપણે આ વંશાવળી સ્ક્વેર સંજ્ઞામાં હું તમને બતાવું છું, લગ્ન કર્યું, કેટલી સંતતિ મળી? ચાર સંતતિ. ઓકે, પહેલી સંતતિ મળે છે વાહક સ્ત્રી. વાહક બતાવવા માટે આપણે શું કરવું? આમ કરી કાં તો વચ્ચે દોટ મૂકો, કાં તો એને શું કરો? અડધો કલર. ઓકે, બીજો છોકરો મળ્યો સામાન્ય. ઓકે, ત્રીજી વાહક સ્ત્રી મળી,
चौथो पांचो सामान्य मण बराबर सात। हवे आप भूली जाओ पर तुमने खाली आटलू जाने आने पर तुम्हारे विचारवानुं छे के जे पण जनित हशे रोगकारक जनित ए रोगकारक जनित ए केवा हशे तो पहले पहले तो पुरुषार रोग रोगवाड़ो पुरुष हतो पण अन्या जेटला पण पुरुष आया एमांथी कोई रोगवाड़ो आव्यो नहीं। दैट मीन्स कन्या जे पण हतुं ए जनन कयो कहेवाय प्रछन्न ए ख्याल आई गयो बराबर। सारू पुरुष एक्स आपे छे पुरुष एक्स आपे छे माटे स्त्री केवी बनी वाहक बनी કેમકે પુરુષ રંગ બનતો હતો અને પુરુષે એક્સ આપ્યો એટલે સ્ત્રી કેવી બની છે વાહક બની એનો મતલબ એવો થયો કે આ લિંગ સંકલિત છે પણ જો આનો રોગ છોકરામાં ઉતરી આવ્યો તો એનો મતલબ આ પ્રભાવી પણ પુરુષમાં નથી ઉતરી આવ્યો માત્ર છોકરી વાહક જ બની છે માટે આ લિંગ સંકલિત ખરું પણ કેવો તો કે પ્રછન્ન છે એ આના ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ। આ આમનું જે પણ બોલી એમાં તમને જો ના ખ્યાલ આવ્યો હોય તો હું ફરીથી એકવાર રિપીટ કરું છું। જો તમને આ કશું જ નથી આપ્યું ખાલી આટલો ચાર્ટ આપ્યો છે અને એના ઉપરથી કહે છે કે આ લિંગ સંકલિત છે કે નહીં અને છે તો પ્રભાવી છે કે પ્રછન્ન તે જણાવ તો જો અહીંયા આ પુરુષ છે પુરુષ આ ખામીયુક્ત પુરુષ છે ખામીયુક્ત પુરુષ હોય અને જો સંતતિમાં છોકરા ખામીયુક્ત આવ્યા હોય તો એનો મતલબ આ કેવો છે પહેલાં પહેલાં તો લિંગ સંકલિત છે કેમ કારણ કે પુરુષ જોડે એક્સ અને વાય બન્યો છે પુરુષ જોડે એક્સ અને વાય બન્યો છે તેણે એક્સ આપ્યો છે માટે માતા થઈ છે બરાબર। આનો બંને એક્સમાંથી એક એક્સ આવ્યો એક એક્સ આવ્યો પણ પુરુષનો એક એક્સ રંગીન અહીંયા થયો છે એટલે કે લિંગ સંકલિત છે। હા ચલો બીજી વસ્તુ કારણ કે પુરુષનો એક્સ કેવો છે ગુલાબ એટલે કે ખામી છે એ વાત સાથે થઈ ગયા। બીજી વસ્તુ જો છોકરા રંગ ધાયા હોય મીન્સ છોકરા ખામી યુક્તાયા હોય તો એનો મતલબ એના માટેનું જમીન કોના ઉપર હોય ભાઈ પણ આમાં મારે ઉપરની કોના ઉપર છે એક ઉપર એ પણ સાબિત થઈ ગયું। ત્રીજી વસ્તુ કે એક ઉપર છે અને એ કેવું છે તો કે પ્રછન્ન છે એટલે આમાં એ અભિવ્યક્ત ના થયા અને આમાં પણ એમને માત્ર શું કર્યું વાહક બન્યું। જો એ પ્રભાવી હોત તો વાહકના બદલે છોકરી કેવી આવી હોત તો વાહકના બદલે છોકરી આવી હોત બરાબર પણ છોકરી આવી નથી આવતી એનો મતલબ આ પ્રભાવી નથી પ્રછન્ન છે એટલે છોકરી કેવી આવે છે તો કે છોકરી વાહક જ મળે છે। તો આવું તમને ચાર્ટ ઉપરથી પણ તમારે એનો અભ્યાસ કરવાનો બને તો વંશાવળી પૃથક્કરણમાં આ રીતના તમે અભ્યાસ કરી શકો। હવે આપણે બીજું ઉદાહરણ લઈએ હું જેટલા પણ ઉદાહરણ લઈશ તમે તમને કહું કે હું આ ચેપ્ટરમાં બહુ ધીરે ધીરે જવાનું કારણ જ મારું એ છે કે હું તમને આ રીતના જ સમજાવવા માગું છું એટલા માટે બરાબર। ચાલો એવું કહે છે કે આ ખામી પુરુષોમાં 8% જોવા મળે છે જ્યારે સ્ત્રીઓમાં માત્ર 0.4% જ જોવા મળે છે। હવે આમાં જ આપણે બીજું ઉદાહરણ લઈએ રંગબંધુતામાં જ બીજું ઉદાહરણ લઈએ અને ફરીથી હું તમને આ સમજાવીશ બરાબર આવી રીતના ચાર્ટ સાથે સમજાય સાથે માત્ર આપણે રંગબંધુતાનું ઉદાહરણ લઈએ હિમોફિલિયા પછી થેલેસેમિયા સિકલસેલ એનિમિયાના ઉદાહરણ આવતા વખતે આપણે લઈશું। તો હવે આપણે લઈશું વાહક સ્ત્રી તો ચલો વાહક સ્ત્રીનું બંધારણ શું
થશે x કેપિટલ c અને x જોડે સ્મોલ c. આ વાહક સ્ક્રીનનું લગ્ન રંગ અંતર્ગૃહ સાથે થાય છે. કોની સાથે થાય છે? રંગ અંતર્ગૃહ. તો રંગ અંતર્ગૃહ એટલે એનું શું હશે? રંગ અંતર્ગૃહ તો એનું બંધારણ શું હશે? હવે આમાંથી આવા મળશે જમીન, આમાંથી જમીન કેવા મળશે? આવા જમીન મળશે. હવે પણ સંતતિ લઈ આવે, પહેલા આને પેલા બંને જ વડે પૂરી મૂકી દેવા. ચાર સંતતિ મળશે અને આ બંને વડે ગુણી મૂકો અને આને આ બંને વડે ગુણી મૂકો. ચલો આને ગુણીએ પહેલા. એક પછી આને ફરીથી ગુણીએ આ બે. હવે આને રંગ અંદર હતો તો એક છોકરો રંગ બતાવ્યો,
જેટલો આવતો નથી, 50-50% જેટલો આવતો છે. એનો મતલબ જે પણ જમીન બંધારણ હશે એમાં જે પણ આવું પણ બંધારણ બની શકે છે અથવા તો આવું પણ બંધારણ હોઈ શકે છે. તો માટે ખામી માટેનું જમીન એ એક શરમ સૂત્ર ઉપર આવેલું છે. અને કેવું છે તો કે એ પ્રભાવી નથી, પણ કેવું છે, પ્રચ્છન્ન છે. એટલે માટે તે પોતાની અસર દર્શાવતું, અસર અભિવ્યક્ત કરે છે. પણ ક્યારે કરે છે, તો જ્યારે હશે ત્યારે. બાકી કેવું બની રહે છે, તો વાહક બની રહે છે. તો આ આપણે કોની વાત કરી, રંગ અંધતાની વાત કરી. તો પહેલાં આપણે જનીનિક અનિયમિતતાની વાત કરી. જનીનિક અનિયમિતતામાં આપણે શું કહીએ છીએ કે કોને આપણે જનીનિક અનિયમિતતા કહીશું, કે જનીનમાં જે ખામી સર્જાય તો એને શું કહેવાય, જનીનિક અનિયમિતતા કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે શું વાત કરી, બે પ્રકારની જનીનિક અનિયમિતતા. કયા બે પ્રકારની? મેન્ડેલિયન અને રંગસૂત્રીય. મેન્ડેલિયનમાં આપણે એવું કહીએ છીએ કે કોઈ એક જનીનમાં વિકૃતિ આવે તો એ મેન્ડેલિયન પ્રકારની કહેવાય. અને રંગસૂત્રીયમાં એવું કહીશું કે કોઈ એક રંગસૂત્ર, એક અથવા એકથી વધારે રંગસૂત્ર હાજર અથવા ગેરહાજર થાય તો એને આપણે કેવું કહીએ છીએ, રંગસૂત્રીય અનિયમિતતા તરીકે ઓળખીએ છીએ. બરાબર. એના પછી આપણે વાત કરી કે રંગ અંધ, એમાં આપણે મેન્ડેલિયનમાં આપણે વાત કરી કે એ પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે, જમીન પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે, લિંગ સંકલિત હોઈ શકે. અને એના ઉદાહરણમાં સિકલ સેલ એનિમિયા, રંગઅંધતા, હિમોફિલિયા, થેલેસેમિયાની વાત આવે છે. ત્યાર પછી રંગસૂત્રીય ખામીમાં ઉદાહરણમાં ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, કે કોઈ એક જોર ગાયબ જ હોય, બરાબર, ક્રાઇડુસેટ, અથવા તો એને આપણે ડાઉન સિન્ડ્રોમ તરીકે પણ ઓળખીએ છીએ. એવા જુદા જુદા સિન્ડ્રોમ, જુદી જુદી ખામી. પછી રંગઅંધતામાં આપણે વાત કરી કે નેત્રપટલ જે છે એ લાલ લીલો રંગ એની વચ્ચે ભેદ પારખી શકતા નથી, તફાવત પારખી શકતા નથી, લાલ લીલા રંગ વચ્ચે ભેદ પારખી શકતા નથી, બરાબર. એને આપણે લાલ લીલી એટલે કે રંગઅંધતા તરીકે ઓળખીએ છીએ. જે પણ જમીન છે લિંગ સંકલિત, અને આ જે ખામી છે એ લિંગ સંકલિત પ્રભાવી જમીનની ખામી છે. લિંગ, સોરી, પ્રચ્છન્ન, લિંગ સંકલિત પ્રચ્છન્ન જમીનની ખામી છે. હવે એમાં ઉદાહરણ આપણે લીધું. પહેલું ઉદાહરણ આપણે સામાન્ય સ્ત્રી અને રંગઅંધ પુરુષ લીધું. બીજું ઉદાહરણ વાહક સ્ત્રી અને રંગઅંધ પુરુષનું લીધેલું છે. તો આજે આપણે રંગઅંધતા વિશે વાત કરી. હવે નેક્સ્ટ ટાઈમ આપણે બીજા ત્રણ રોગો વિશેની વાત એકસાથે કરીશું.